વડોદરાના હરણી લેક દુર્ઘટનાના કેસમાં ફરજમાં બેદરકારી માટે વિનોદ રાવ અને એચએસ પટેલ સામે પગલાં લેવા માટે આદેશ કરાયો છે. બનાવટી દસ્તાવેજો બનાવીને કોટિયા પ્રોજેક્ટ્સનું ટેન્ડર આપ્યાનો ખુલાસો થયો છે. વિનોદ રાવને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ બેસાડવા માટે પણ માંગ કરી છે. લેખિતમાં અરજી આપી હોવા છતાં એફઆઈઆર ન નોંધતા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી અને જવાબદાર અધિકારીઓની મિલકત પણ જપ્ત કરવાની પીડિત પરિવારની માંગ છે. દસ્તાવેજો જ પોકારી રહ્યા છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે. આઈએએસ અધિકારી તરીકે, મ્યુનિસિપલ કમિશનર તરીકે વડોદરા મહાનગર સેવા સદનમાં જે વ્યક્તિઓ ફરજ બજાવતા હતા અને જેઓની ફરજ એ હતી કે સેવા સદનની જે કોઈ મિલકતો છે એનું સંરક્ષણ થાય અને એનો કોઈ પણ પ્રકારના કોઈ ભ્રષ્ટાચાર માટે એનો ઉપયોગ ન થાય, આ ખાસ એમની જવાબદારીમાં આવતું હતું. પરંતુ તેઓએ કર્યું છું કે કોટિયા પ્રોજેક્ટ નામની એક પેઢી ઊભી કરાવડાઈ અને આ કોટિયા પ્રોજેક્ટ નામની પેઢી ઊભી કર્યા પછી બનાવટી અને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા. અમે તો પહેલેથી કહેતા આવ્યા છે કે પહેલાં નાની માછલીઓને ના પકડો, મોટા મગરમચ્છોને પકડો. એમાંના બે મગરમચ્છો હવે પકડાયા છે તો અમને બી હવે ગુજરાત હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ પર થોડુંક સારું એવું રહ્યું કે જેમાં જેને કારણે આ જે મગરમચ્છો પકડાયા, હજુ બી આગળના ધોરણે એક તટસ્થ નોન કરપ્ટેડ આઈપીએસ અધિકારીને આ સોંપવામાં આવે અને જે બીજા મગરમચ્છો બાકી છે એ આગળ પકડાય ને એવી આશા છે.